દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવા અવસરે 5 વર્ષ આપની સરકારના સૌના સાથથી સૌના વિકાસના હેઠળ આજે તારીખ 1 ઓગસ્ટના રોજ જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષના સમયગાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે 1000થી વધુ જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારે દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિથી વિજ્ઞાનશીલતાપૂર્વક પરિણામલક્ષી નિર્ણય કરતા દાખવી જનજનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના દર્શન કરાવ્યા છે. તેમજ આપના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિંધેલા રાહ પર ગુજરાત આજે ફાસ્ટ ટ્રેક ઉપર વિકાસના નવા સોપાનો સર કરી રહ્યું છે. તેમજ 5 વર્ષના કાર્યકાળમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કોરોના મહામારી જેવી વિકટ આપત્તિઓની વચ્ચે નીડર લીડરોના નિર્ણાયક નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસકૂચ આગળ વધી રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારી સામે આખું વિશ્વ લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ ગુજરાતની જનતાની પડખે સતત ઉભા રહ્યા છે. ઉપરાંત જળ સંચય, જળ સંવર્ધન અને જળ વિતરણ માટેનો અનોખો પરિશ્રમ યજ્ઞ ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યો છે. આ 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહીં પરંતુ 5 વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસ કામોમાં લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જનજન સુધી ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ છે. તે અંતર્ગત આજે તારીખ 1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, આવતીકાલે તારીખ 2 ઓગસ્ટ સંવેદના દિવસ, 3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, 4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, 6 ઓગસ્ટ રોજગાર દિવસ, 7 ઓગસ્ટ વિકાસ દિવસ, 8 ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજનાર છે. જ્ઞાનશક્તિ દિવસના કાર્યક્રમ નિમિત્તે મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગના વિકાસની વાત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 1.5 દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે. દીકરા દીકરીનો ભેદભાવ રાખ્યા સિવાય દીકરીઓનું 100% શાળામાં નામાંકન થાય તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલી કરી છે. ગુજરાત સરકારની ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલના ભાગરૂપે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલી બનાવી રાજ્યમાં કુલ 5268 શાળાઓના 15173 વર્ગખંડોમાં ડિજિટલ સાધનો વડે બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં 519 શાળાઓમાં 1638 વર્ગોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યરત છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ₹10.98 કરોડના ખર્ચથી નિર્મિત 31 પ્રાથમિક શાળાઓના 122 ઓરડાઓ, ₹12 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ 8 RMSA માધ્યમિક શાળાઓ, ₹32 કરોડના ખર્ચથી બનેલ 4 મોડેલ સ્કૂલનું આજે લોકાર્પણ થયું છે અને ₹8.55 કરોડના ખર્ચથી તૈયાર થનાર 24 પ્રાથમિક શાળાના 95 જેટલા ઓરડાઓ, ₹15.30 કરોડના ખર્ચથી 380 શાળાઓના 1366 વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તથા ₹4.79,07,000 ખર્ચે 35 માધ્યમિક શાળાના ICT લેબનું ખાતમુહૂર્ત કરાયું છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને 21મી સદી જ્ઞાન અને ટેકનોલોજીની સદી બની રહી છે. આપના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ્ઞાનશક્તિ પર વિશેષ ભાર મૂકી વિવિધ યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને નમો ઈ ટેબ્લેટ, શોધ યોજના હેઠળ સ્ટાઇપેન્ડના ચેક અને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓને ચેક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર RM ચૌહાણ તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહિત યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.